નોટબંધી સમયે સુરતના જ્વેલર્સો અને આવકવેરા વિભાગ પર કરોડોના કૌભાંડનો આક્ષેપ કરનાર પૂર્વ આવકવેરા અધિકારી અને હાલ ભાજપના શહેર ઉપપ્રમુખ પીવીએસ શર્માને ત્યાં 3 દિવસથી આઈટીની તપાસ યથાવત છે. તો હવે શર્માના સીએની ઓફિસમાં પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. નોટબંધી સમયે સુરતના જ્વેલર્સો દ્વારા કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ કૌભાંડ આચરાયું હોવાની ટ્વીટ કર્યા બાદ સુરત ભાજપ પ્રમુખ અને પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્મા હાલ તો પોતે જ આઈટીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. આવકવેરા વિભાગ દ્વારા સતત 3 દિવસથી તેઓના ઘરે તપાસ કરી રહી છે. હાલ પણ 10 સ્થળો પર તપાસ યથાવત છે, ત્યારે 3 સ્થળો પર તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તો આવકવેરા વિભાગ દ્વારા પીવીએસ શર્માના સીએ અશોક આદુકિયાની રિંગ રોડ ખાતે આવેલી ઓફિસમાં પણ તપાસ શરૂ કરાઈ છે. તો શર્માને લઈ તપાસ સુરત, મુંબઈ અને થાણેમાં પણ કરાઈ છે. મુંગાદાટ પ્લોટ, ઓફિસ સહિત ભાડાની આવક લોકોમાં, જ્યારે શર્માના લોકર્સમાંથી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરી પણ મળી આવી હતી. હાલ તો મિલકતોની માહિતી આવકવેરા વિભાગ દ્વારા મંગાઈ રહી છે. અને તો શર્મા દ્વારા પોતે સોશિયલ વર્કર હોવાનું અને ષડયંત્રનો હિસ્સો બન્યા હોવાનું કહી રહ્યા છે.